જંબુસર તાલુકાના કાવા ગામે બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 4 જેટલા ફાયર ફાઈટરો આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અન્ય એક મકાન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. બનાવની જાણ મકાન માલિકે સરપંચને કરતા સરપંચ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ મકાનમાં લાકડાનો મોટો જથ્થો હોવાના કારણે આગ કાબુમાં આવી નહોતી, જેના કારણે આસપાસની 3 કંપનીઓને અન્ય ફાયર ટેન્ડરોની પણ મદદ લેવામાં આવી હતી. 4 જેટલા ફાયર ફાઈટર હોય ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી લગભગ 2.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજ રોજ 7:30 વાગ્યામાં વણકરવાસમાં આગ લાગવાની ઘટના બની હતી. તરત મને જાણ થતાં હું તરત ઘટના સ્થળે પહોંચ્યો. ત્યાંથી જંબુસર નગરપાલિકાને મેં જાણ કરી તો જંબુસર નગરપાલિકા દ્વારા એમને ફાયર વિભાગની ટીમ સાથે સહિત એ લોકો કાવા ગામે પહોંચી ગયા હતા, પણ છતાં આગ પર કાબુ ના મેળવતા પીઆઈ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, પીજીપી ગ્લાસ, ઓએનજીસી વાંસેઠા દ્વારા તેમની ટીમો પણ અહીંયા મદદરૂપે આવી ગઈ હતી. આમાં આગ પર કાબુ 2-2.5 કલાકનો સમય બાદ આગ પર કાબુ મેળવ્યો. આમાં કોઈ માનવહાનિ થઈ નથી. અંદર જે લાકડા જૂના જે હતા એ બળીને ખાક થઈ ગયા છે અને જંબુસર તાલુકામાં મામલતદારશ્રી અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘર વકરી જે હતી, લાકડા, માલસામાન, આ બધું બળીને ખાક થઈ ગયું છે.